નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નોલેજ સાથે યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે બિન સચિવાલયનું પ્રેક્ટિસ પેપર નંબર દસમાં જોવાના છે અને મિત્રો આ પીડીએફ ફાઇલ આ વિડીયોની પીડીએફ ફાઇલ મેળવવા માટે નીચે તમે વોટ્સએપ આપણે ગ્રુપની લિંક છે અને ટેલિગ્રામ લિંક છે તેની અંદર જોડાઈને તમે આ આપણે આ પ્રેક્ટિસ પેપરની પીડીએફ ફાઇલ તમે મેળવી શકો છો અને મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવે તો આ વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને અમારી ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આવેલા બે લાયકન પર ક્લિક કરી દેજો તો ચાલો મિત્રો આજનો આપણે પ્રેક્ટિસ પેપર નંબર દસ

તો તેની અંદર જવાબ આવશે એસના કાકા હશે એટલે કે ઓપ્શન ડી સાચો જવાબ બનશે પ્રશ્ન નંબર ત્રણ કે ખાલી જગ્યા પુઅર અવર મેડ સર્વન્ટ ઇઝ સી ઇઝ ઓનેસ્ટ ત્યારબાદ આપણે મિત્રો આ ખાલી જગ્યાના સ્થાને શું આવશે તો કે ખાલી જગ્યાના સ્થાને મિત્રો સાચો જવાબ બનશે હાવએવર એટલે કે હાવએવર પુઅર અવર મેડ સર્વન્ટ ઇઝ હી ઇઝ સોરી સી ઇઝ ઓનેસ્ટ એટલે તે પુઅર હોવા છતાં પણ તે ઓનેસ્ટ છે એટલે આમાં જવાબ આવશે આપણો ઓપ્શન સી એટલે કે હાવએવર પ્રશ્ન નંબર ચાર કે નેશનલ પોલિસી ત્રણ પોઈન્ટ છવ્વીસ પ્રકાશ વર્ષ તો એક પાર્સેક એટલે ત્રણ પોઈન્ટ છવ્વીસ પ્રકાશ વર્ષ પ્રશ્ન નંબર છ કે માણેકઠારીનો મેળો ક્યાં ભરાય છે તો માણેકઠારીનો મેળો ભરાય છે ખેડા જિલ્લામાં ત્યારબાદ પ્રશ્ન નંબર સાત કે જાહેર સાહસો અંગેની સમિતિની રચના નીચેનામાંથી કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી છે તો તે સમિતિનું નામ છે કૃષ્ણ મેનન સમિતિ પ્રશ્ન નંબર આઠ નીચેનામાંથી કોનો સમાવેશ નેટવર્કના પ્રકારમાં થતો નથી તો નીચેનામાંથી કોનો સમાવેશ નેટવર્કના જે પ્રકાર છે તેની અંદર તે પ્રકારમાં સમાવેશ થતો નથી તો તેમાં મિત્રો જે એમ છે એટલે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક જેનો સમાવેશ નેટવર્કમાં થાય છે ત્યારબાદ લોકલ એરિયા નેટવર્ક એટલે કે લેનનો પણ સમાવેશ થાય છે અને વાઇડ એરિયા નેટવર્ક એટલે કે વેનનો પણ સમાવેશ થાય છે તો આ ત્રણે ત્રણનો સમાવેશ નેટવર્કના પ્રકારમાં થાય છે તેથી આપણો સાચો ઓપ્શન બનશે એટલે જવાબ બનશે આ પ્રશ્નનો ઓપ્શન ડી એટલે કે એપ એલ પૈકી એક પણ નહીં એટલે કે આમાંથી કોઈ પણ એવો શબ્દ એક ઓપ્શન એવો નથી કે જેની અંદર નેટવર્કના પ્રકારમાં સમાવેશ થતો નથી ત્રણે ત્રણનો સમાવેશ થાય છે ત્યારબાદ પ્રશ્ન નંબર નવ કે ગુજરાતમાં કયા મુસ્લિમ શાસકે જીવન જરૂરિયાતની વસ્તુઓનું ભાવ નિયમન કર્યું હતું તો તે તે જે રાજા છે તેનું નામ છે અલાઉદ્દીન ખિજલી ખિલજી તો અલાઉદ્દીન ખિલજી જે છે તે એક મુસ્લિમ શાસક હતા જેમને જીવન જરૂરિયાતની વસ્તુ પર ભાવનું નિયમન કર્યું હતું પ્રશ્ન નંબર દસ કે નીચેનામાંથી કયું જોડકું અયોગ્ય છે તો અયોગ્ય જોડકું નીચેનામાંથી કયું છે તો તેમાં જવાબ છે અમુકની ભાષાનો સ્ત્રોત આયર્લેન્ડ તો આ જે ઓપ્શન છે તે ખોટો છે તો અમુકની ભાષાનો સ્ત્રોત જે છે તે આપણે ઓસ્ટ્રેલિયા પાસેથી લેવામાં આવ્યો છે જ્યારે અમુક લેવામાં આવ્યું છે અમેરિકા પાસેથી પણ અમુકની જે ભાષા છે તે આપણે લેવામાં આવી છે ઓસ્ટ્રેલિયા દેશ પાસેથી અહીંયા આયર્લેન્ડ આપેલું છે તે આ ખોટું છે ત્યારબાદ સાચા ત્રણ ઓપ્શન જોઈ લે કે સંસદીય પદ્ધતિ તો સંસદીય પદ્ધતિ ઇંગ્લેન્ડમાંથી લેવામાં આવી છે કટોકટીની જે પ્રબંધો છે એટલે કે કટોકટીની જે જોગવાઈ છે તે જર્મની પાસેથી લીધેલી છે અને મૂળભૂત અધિકારો તે અમેરિકાના બંધારણમાંથી લીધેલા છે અને આ એક ખાસ યાદ રાખજો અમુકની ભાષાનો જે સ્ત્રોત છે તે આપણે ઓસ્ટ્રેલિયા પાસેથી લીધેલો છે ત્યારબાદ પ્રશ્ન નંબર અગિયાર જોઈએ કે સ્થાનિક સરકાર નીચેના પૈકી કઈ કઈ સૂચિમાં સૂચિમાં આવે આવે છે છે તો સ્થાનિક સરકાર હોય તે તો રાજ્ય સૂચિમાં પ્રશ્ન નંબર બાર કે સી હેઝ નેવર સીન ખાલી જગ્યા યુ એફઓ એટલે કે યુએફઓ તેને ક્યારેય જોઈ નથી તેણીએ ક્યારેય જોઈ નથી તો આ ખાલી જગ્યાના સ્થાને જવાબ શું આવશે તો તેમાં જવાબ આવશે એ એટલે મિત્રો અહીંયા આર્ટિકલ કોણ છે તો એ આર્ટિકલ આવશે કારણ કે આજે યુ એફઓ છે તો યુ એફ નું આપણે ગુજરાતી સ્વર પ્રમાણે આપણે એ કે એન મેકોણ હોય છે તો યુ નો આપણે યુ આવરી જતો છે જે ગુજરાતીનો વ્યંજન છે તેથી અહીંયા ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે એટલે કે આર્ટિકલ એ આવશે પ્રશ્ન નંબર તેર કે ભારતના બંધારણમાં રાજ્યની વ્યાખ્યા કયા અનુચ્છેદ અંતર્ગત આપવામાં આવેલી છે તો રાજ્યની વ્યાખ્યા કયા અનુચ્છેદમાં આપેલી છે તો તેમાં જવા આવશે અનુચ્છેદ બારમાં પ્રશ્ન નંબર વાગધારા પ્રશ્ન નંબર પંદર કે કઈ એકમાત્ર અધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે તો તે અધાતુ છે બ્રોબિન તો બ્રોબિન જે હોય છે તે પ્રવાહી સ્વરૂપે હોય છે ત્યારબાદ પ્રશ્ન નંબર સોળ કે સક્રિય સેલની જમણી બાજુના સેલ પર જવા નીચેનામાંથી કઈ કીનો ઉપયોગ થાય છે તો તેમાં જવાબ આવશે ટેબ કીનો પ્રશ્ન નંબર સત્તર કે વિશ્વ રંગભૂમિ દિન તરીકે કયો દિવસ ઉજવાય છે તો વિશ્વ રંગભૂમિ દિવસ તરીકે કયા દિવસને ઉજવવામાં આવે છે તો તેમાં જવાબ આવશે સત્યાવીસ માર્ચ પ્રશ્ન નંબર અઢાર કે જિલ્લામાં આવેલું રચના કરવામાં આવી છે તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓગણીસો પાંત્રીસ પ્રશ્ન નંબર વીસ કે અભય દીવાની શોધ કયા વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી હતી તો તે વૈજ્ઞાનિક વૈજ્ઞાનિકનું નામ છે હમ્ફરી ડેવી ત્યારબાદ પ્રશ્ન પ્રશ્ન નંબર એકવીસ જોઈએ કે ગીવ અ સિંગલ વર્ડ ફોર એટલે કે એક શબ્દ આપણે આના માટે દેવાનો છે કે એન એબસન્સ ઓફ લો એન્ડ ઓર્ડર તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી એટલે કે એનઆરકી ત્યારબાદ ત્યારબાદનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર બાવીસ જોઈએ આપણે કે આરટીઈના કાયદા હેઠળ શિક્ષક વિદ્યાર્થીનો રેશિયો કેટલો નક્કી કરવામાં આવ્યો છે તો તેમાં જવાબ આવશે એક જેમ ત્રીસનો પ્રશ્ન નંબર ત્રેવીસ કે ગિરનારમાં આવેલા રુદ્રદામાં અને સ્કંદગુપ્તના શિલાલેખો કઈ ભાષામાં લખાયેલા છે તો તેમની ભાષા આવશે સંસ્કૃત ભાષા પ્રશ્ન નંબર ચોવીસ કે કોમ્પ્યુટરમાં પૂર્વ નિર્ધારિત રીતે ફોલ્ડર કયા રંગનું જોવા મળે છે તો પૂર્વ નિર્ધારિત એટલે બાય ડિફોલ્ટ રંગ હોય છે ફોલ્ડરનો પીળો રંગ પ્રશ્ન નંબર પચીસ કે બંધારણ ભારતીય બંધારણનું આમુખ કોને તૈયાર કર્યું હતું તો તેમાં જવાબ આવશે જવાહરલાલ નહેરુએ પ્રશ્ન નંબર છવ્વીસ કે છતાંય દિલ તો ચહે તન યુવાનની તાજગી આ જે પંક્તિ છે તેમાં કયો છંદ રહેલો છે એટલે કે કયો છંદ બનશે તો તેમાં જવાબ આવશે પૃથ્વી છંદ ત્યારબાદ પ્રશ્ન નંબર સત્યાવીસ કે ગુજરાત મહિલા આયોગની રચના ક્યારે કરવામાં આવી હતી તો તેમાં જવાબ આવશે બે હજારને પાંચમાં પ્રશ્ન નંબર અઠ્યાવીસ કે લિટર વોટર ઈ ઇઝ ઇન ધ બોટલ ત્યારબાદ ખાલી જગ્યા છે એને ક્વેશ્ચન માર્ક છે એટલે કે લિટર વોટર ઇઝ ઇન ધ બોટલ તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઇઝીટ એટલે કે ઓપ્શન બી ત્યારબાદ પ્રશ્ન નંબર ઓગણત્રીસ કે હૃદયના સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ કોના દ્વારા થાય છે તો તેમાં જવાબ આવશે લંબ મજા દ્વારા પ્રશ્ન નંબર ત્રીસ કે કજરી એ શું છે તો કજરી એ શું છે તો એ કાપડ છે પ્રશ્ન નંબર એકત્રીસ કે રાષ્ટ્રપતિ સંસદમાં મહત્તમ કેટલા સભ્યોની નિમણૂંક કરે છે તો મહત્તમ મિત્રો પૂછ્યું છે એટલે આગળના વિડીયોમાં આપણે ચર્ચા કરેલી છે કે મહત્તમ પૂછે એટલે લોકસભા અને રાજ્યસભા બંનેના બંને ગૃહમાં જે રાષ્ટ્રપતિ જે નિમણૂક કરે જેટલા વ્યક્તિની તે ટોટલ ગણવાનો હોય છે તો મિત્રો લોકસભામાં કેટલા નિમણૂક કરે તો રાષ્ટ્રપતિ દ્વારા લોકસભામાં બે એંગ્લો ઇન્ડિયન અને રાજ્યસભામાં ટોટલ ચૌદ કલા સંસ્કૃતિના આધારે જે વિવિધ પ્રકારના બાર જેટલા રાજ્ય ઓગણીસ ના રોજ ભારતે કયા રોકેટની મદદથી ઇમિસેટ સહિત કુલ ઓગણત્રીસ ઉપગ્રહો સફળતાપૂર્વક લોન્ચ કર્યા છે તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન બી

પ્રશ્ન નંબર જોઈએ કે સેન્ટ્રલ માહિતી નિમણૂક કરવા માટેની ભલામણ કરનાર સમિતિમાં કોનો સમાવેશ થતો નથી એટલે કે સેન્ટ્રલ માહિતી કમિશનર જે કમિશનર હોય છે તેમની નિમણૂક કરવા માટેની ભલામણ કરનાર સમિતિમાં નીચેનામાંથી કઈ સમિતિનો સમાવેશ થતો નથી તો તે સમિતિ આવશે કે લોકસભા વિરોધ પક્ષ લોકસભાના વિરોધ પક્ષના નેતા માનનીય પ્રધાનમંત્રી અને પ્રધાનમંત્રીશ્રીએ નિયુક્ત કરેલા મંત્રીશ્રી આમાંથી એક પણનો સમાવેશ થતો નથી એટલે કે ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે આ પ્રશ્નનો ત્યારબાદ પ્રશ્ન નંબર છત્રીસ જોઈએ કે રમેશના પાંચ મેચના સરેરાશ રન ચુમ્બાલીસ છે જો પ્રથમ ત્રણ મેચના સરેરાશ રન પચાસ હોય તો છેલ્લી બે મેચના સરેરાશ રન કેટલા થશે તો છેલ્લી બે મેચના સરેરાશ રન કેટલા થશે તો તેમાં રન પ્રશ્ન નંબર સાડત્રીસ કે ચેન્જ વોઇસ એટલે કે હી બ્રોટ એ ગુડ નોવેલ તો આનું આપણે પેશ્યુમાં વાક્ય ફેરવવાનું છે તો આનું પેશ્યુ વાક્ય શું બનશે તો આનું પેશ્યુ બનશે કે એ ગુડ નોવેલ વોઝ બોડ બ્રોટ બાય હિમ ત્યારબાદ પ્રશ્ન નંબર આડત્રીસ કે ટ્રિટોન અને નેરીડી કયા ગ્રહના ઉપગ્રહો છે તો તેની અંદર તેની અંદર જવાબ મિત્રો આવશે નેપચ્યુનના પ્રશ્ન નંબર ઓગણચાળીસ કે ભારતના રાષ્ટ્રપતિએ એકમાત્ર વિટો સત્તાનો ઉપયોગ કર્યો હોય તે તે કઈ બાબત હતી તો તેની અંદર મિત્ર જવાબ આવશે ધ ઇન્ડિયન પોસ્ટ ઓફિસ બિલ જેની અંદર વિટો પાવર એટલે કે પોકેટ વિટોનો ઉપયોગ કર્યો હતો તે કયા રાષ્ટ્રપતિ કરી રાષ્ટ્રપતિએ કર્યો હતો તો તે રાષ્ટ્રપતિનું નામ છે જ્ઞાની જેલસી તો જ્ઞાની જેલસી દ્વારા આ વિટો પાવર ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ત્યાં કઈ કયા બિલ માટે તો કે ધ ઇન્ડિયન પોસ્ટ ઓફિસ બિલ માટે પ્રશ્ન નંબર ચાલીસ કે બહોળા પ્રમાણમાં વપરાતું કોમ્પ્યુટરનું ઇનપુટ ડિવાઇસ કયું છે તો એટલે કે સૌથી વધારે વપરાતું હોય એવું કોમ્પ્યુટરનું ઇનપુટ ડિવાઇસ સામાન્ય રીતે કયું છે તો તેમાં જ આવશે કીબોર્ડ પ્રશ્ન નંબર એકતાલીસ કે બરડો થાબડવો આ રૂઢિપ્રયોગનો અર્થ આપો તો આ રૂઢિપ્રયોગનો અર્થ થશે હિંમત આપવી ત્યારબાદ પ્રશ્ન નંબર બેતાલીસ કે દર્શના ઝવેરીનું નામ ક્યાં નૃત્ય માટે જાણીતું છે તો તે નૃત્ય મણિપુરી નૃત્ય સાથે તે સંકળાયેલા છે દર્શના ઝવેરી ત્યારબાદ પ્રશ્ન નંબર તેતાલીસ જોઈએ કે રાષ્ટ્રપતિ શાસન હેઠળના રાજ્યનું અંદાજપત્ર કોણ તે કોણ કોની સામે રજૂ કરવાનું હોય છે તો તેની અંદર જવાબ આવશે લોકસભાને રજૂ કરવામાં આવે છે એટલે કે જો રાષ્ટ્રપતિ શાસન પર કોઈ પણ રાજ્યમાં હોય તો તે રાજ્યનું અંદાજપત્ર કોની સમક્ષ રજૂ કરવામાં આવે તો કે લોકસભાને લોકસભા સમક્ષ રજૂ કરવામાં આવે છે પ્રશ્ન નંબર ચુમ્માલીસ કે યુ ખાલી જગ્યા ઓબે ધ એડવાઇસ ઓફ યોર ટીચર તો તેની અંદર તેની અંદર સાચો જવાબ બનશે શૂડ એટલે કે યુ શૂડ ઓબે ધ એડવાઇસ ઓફ યોર ટીચર પ્રશ્ન નંબર પિસ્તાલીસ કે ભારતમાં વર્તમાન એટલે કે પાંચ એપ્રિલ બે હજાર ઓગણીસની સ્થિતિએ આ રેપો રેટ કેટલા ટકા છે તો ભારતમાં પાંચ એપ્રિલ બે હજાર ઓગણીસની સ્થિતિએ આપણે રેપો રેટ ભારતનો કેટલો છે તો તેની અંદર મિત્રો જવાબ આવશે છ ટકા

ત્યારબાદ પ્રશ્ન નંબર ઓગણ જોઈએ કે કાર ચાલકની સલામતી માટેની એરબેગમાં કયો વાયુ હોય છે તો એરબેગની અંદર કયો વાયુ છે તો કે સોડિયમ એક્ઝાઇડ પ્રશ્ન નંબર પચાસ કે એટર્ની જનરલના પદની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે તો તેમાં જવાબ આવશે અનુચ્છેદ છોતેર પ્રશ્ન નંબર એકાવન કે ગુજરાતી ભાષામાં કયા વ્યંજનનો અર્ધસ્વર ગણાય છે તો કે કયા વ્યંજનો અર્ધસ્વર ગણાય છે તો તેની અંદર મિત્રો જવાબ આવશે વ અને ય એટલે આ બંને જે છે તે ગુજરાતી ભાષાના અર્ધ અર્ધસ્વર વ્યંજનો છે સોરી સ્વર છે એટલે કે આમાં સાચો જવાબ બનશે ઓપ્શન સી એટલે કે એ અને બી બંને ત્યારબાદ પ્રશ્ન નંબર કે ફાઇન્ડ ધ કરેક્ટ સ્પેલિંગ તો નીચે ચાર શબ્દો આપેલા છે તેમાંથી કયા શબ્દનો સ્પેલિંગ સાચો છે તો તે માત્ર આપણે શોધવાનું છે તો સ્ટેશનરી એટલે કે ઓપ્શન ડી ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રેપન કે નીચેનામાંથી કઈ જોડણી અયોગ્ય છે તો નીચે ચાર શબ્દો અલગ અલગ આપેલા છે તેમાંથી કયા શબ્દની જોડણી અયોગ્ય છે તો તેમાં જવાબ આવશે પરીક્ષિત તો પરીક્ષિત જે શબ્દ છે તેની જોડણી અયોગ્ય છે પ્રશ્ન નંબર ચોપન કે ડીએનએસનું પૂરું નામ શું છે તો ડીએનએસનું પૂરું નામ શું થશે તો તેમાં જવાબ આવશે ડોમિન નેમ સિસ્ટમ પ્રશ્ન નંબર પંચાવન કે જો રાજ્યસભાના સભાપતિ કાર્યકારી રાષ્ટ્રપતિ બને તો તેમની સભાપતિ તરીકેની જવાબદારી કોણ નિભાવે છે તો તેની અંદર મિત્રો જવાબ આવશે નાયબ સભાપતિ એટલે કે ઉપસભાપતિ જે હોય છે તે નિભાવે છે પ્રશ્ન નંબર છપ્પન કે તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જાહેદ મેડલની મેડલથી સન્માનિત કરવામાં જાહેરાત કરવામાં આવી છે તો આ પુરસ્કાર કયા દેશનો સર્વોચ્ચ નાગરિક નાગરિક પુરસ્કાર છે એટલે કે જે આ જાયદ મેડલ જે છે તે કયા દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે જે નરેન્દ્રભાઈ મોદીને આપવાની જાહેરાત કરવામાં આવી છે તો તેની અંદર મિત્રો જવાબ આવશે સંયુક્ત સંયુક્ત આરબ અમીરાતનો આ એક સર્વોચ્ચ નાગરિક સન્માન છે જે

પ્રશ્ન નંબર ઓગણસાઇ કે એમએસ ઓફિસ પેકેજમાં કયા પ્રોગ્રામનો સમાવેશ થતો નથી તો તેમાં જવાબ આવશે રાઇટર તો કે રાઇટરનો સમાવેશ એમએસ ઓફિસમાં થતો નથી જ્યારે વર્ડ એક્સેલ અને પાવર પોઈન્ટ આ ત્રણેયનો સમાવેશ એમએસ ઓફિસમાં થાય છે પ્રશ્ન નંબર સાઠ કે આલેણી હાલેણી આ લોકનૃત્ય કયા જિલ્લાનું છે તો તેમાં જવાબ આવશે છોટા ઉદેપુર જિલ્લાનું પ્રશ્ન નંબર એકસઠ કે આયુષ્યમાન ભારત યોજનાનો હેલ્પલાઇન નંબર શું છે તો તેમાં જવાબ આવશે ચૌદ ત્રણ એટલે કે ચૌદ ત્રણ પંચા એટલે કે ઓપ્શન એ સાચો જવાબ બનશે પ્રશ્ન નંબર બાસઠ કે સોળા વોટરમાં કયો વાયુ હોય છે તો સોળા વોટરમાં કયો વાયુ હોય છે તો કે કાર્બન ડાયોક્સાઇડ ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રેસઠ જોઈએ કે ત્રણ ત્રણ ક્રમિક ક્રમિક વટાવ વટાવ જે તથા સમતુલ્ય એક વટાવ કેટલો થાય તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓગણપચાસ પોઈન્ટ ચાર ટકા પ્રશ્ન નંબર ચોસઠ નીચેનામાંથી કયો સંધિ વિગ્રહ અયોગ્ય છે તો નીચે ચાર જે સંધિ વિગ્રહ આપેલા છે તેમાંથી કયો વિગ્રહ અયોગ્ય છે તો તેની તેની અંદર મિત્રો જવાબ આવશે આપેલ પૈકી એક પણ નહીં એટલે કે જે આ પ્રશ્નનો જવાબ બનશે ઓપ્શન ડી એટલે કે આપેલ પૈકી એક પણ નહીં એટલે કે દેવ ઋષિ દેવ પ્લસ ઋષિ તો દેવર્ષિ માતૃ પ્લસ આદેશ તો માત્રાદેશ અને પ્રતિ પ્લસ ઇતિ એટલે કે પ્રતિથી એટલે કે ત્રણેય જે છે તે ત્રણે ત્રણ સાચા છે એટલે કે ઓપ્શન ડી આમાં સાચો જવાબ બનશે કે અયોગ્ય એક પણ નથી ત્યારબાદ પ્રશ્ન નંબર પાસઠ જોઈએ કે હી ઓલવેઝ રન્સ સોર ખાલી જગ્યા મની તો તેની અંદર જવાબ આવશે ઓફ એટલે કે હી ઓલવેઝ રન્સ સોર ઓફ મની પ્રશ્ન નંબર છાસઠ કે ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત નાણાં પંચની જોગવાઈ કરવામાં આવી છે તો નાણાં પંચની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે તો તેમાં જવાબ છે અનુચ્છેદ બસો પ્રશ્ન નંબર કે ભીમસેન ઊંચે જોવાયું આ વાક્યનો પ્રકાર ઓળખાવો તો આ વાક્ય કેવા પ્રકારનું છે તો તેમાં જવાબ આવશે ભાવે વાક્ય પ્રશ્ન નંબર અડસઠ કે આઈ બેગ યોર પાર્ડન ખાલી જગ્યા બીંગ લેટ તો તેની અંદર જવાબ આવશે ફોર ત્યારબાદ પ્રશ્ન નંબર ઓગણસિત્તેર જોઈએ કે ઓટો સેવ વિકલ્પમાં વધુમાં વધુ કેટલી મિનિટનો સમય આપી શકાય તો ઓટો સેવનો જે વિકલ્પ હોય છે તેમાં આપણે ટાઈમ સેટ કરવાનો છે તો વધારેમાં વધારે કેટલી મિનિટનો સમય આપી શકાય છે તો તેની અંદર જવાબ તેની અંદર જવાબ આવશે એકસો વીસ મિનિટનો સમય ત્યારબાદ પ્રશ્ન નંબર સિત્તેર જોઈએ કે ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશોનો પગાર નિયત કરવાની સત્તા કોની છે તો તેમાં જવાબ આવશે આનો પગાર જે ઉચ્ચતમ ન્યાયાલય ન્યાયાલય હોય તેના ન્યાયાધીશોનો જે પગાર છે તે નિયત કરવો કે નક્કી કરવાની સત્તા સંસદ પાસે રહેલી છે પ્રશ્ન નંબર એકોતેર કે પંચાયતી રાજ એ પ્રજાની ઉન્નતિ માટેનો રસ્તો છે તો આ વિધાન કોનું છે તો આ વિધાન કોએ કીધેલું છે તો તેમાં જવાબ આવશે શ્રી એસ કેડે પ્રશ્ન નંબર બોતેર કે વડોદરાના ગાયકવાડ રાજ્યમાં પ્રથમ અંગ્રેજ રેસિડન્ટ કોણ હતા તો તેની અંદર જવાબ છે મેજર વોકર પ્રશ્ન નંબર તોતેર કે કાર્બનનું સૌથી શુદ્ધ સ્વરૂપ કયું છે તો કાર્બનનું સૌથી શુદ્ધ સ્વરૂપ છે હીરો પ્રશ્ન નંબર ચુંબોતેર કે ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર વડે કયું સુપર કોમ્પ્યુટર વિકસાવવામાં આવ્યું છે તો તેની તેની અંદર મિત્રો સાચો જવાબ બનશે અનુપમ ત્યારબાદ પ્રશ્ન નંબર પિંચોતેર જોઈએ મિત્ર શક્તિ છ એટલે કે આ મિત્ર શક્તિ શિક્ષ જે યુદ્ધાભ્યાસ નું જે યુદ્ધ અભ્યાસ છે તેનું ક્યાં આયોજન થયું હતું તો આ જે મિત્ર શક્તિ શિક્ષ જે યુદ્ધાભ્યાસ છે તેનું આયોજન કઈ જગ્યાએ થયું હતું તો તેમાં જવાબ આવશે બદુલા એટલે કે શ્રીલંકા ખાતે પ્રશ્ન નંબર જોઈએ કે શ્રેણી પૂર્ણ કરોતેર અને એકસો જવાબ આવશે ત્રણસો બાર બાદ પ્રશ્ન નંબર અઠ્યોતેર કે રાવણ હથો આ રાવણ હથ્થો એક કેવું વાદ્ય છે તો રાવણ હથો એ કેવું વાદ્ય છે તો તેની અંદર જવાબ આવશે તંતુવાદ્ય પ્રશ્ન નંબર ઓગણીસી જોઈએ કે વિધાનસભાની ચૂંટણી લડવાની લાયકાતોમાં નીચેનામાંથી કઈ એક લાયકાત યોગ્ય નથી તો વિધાનસભાની ચૂંટણી લડવી હોય તો તેની લાયકાત છે તો નીચેનામાંથી કઈ લાયકાત એક જે યોગ્ય નથી તો તેની અંદર મિત્રો જવાબ આવશે કે આપેલ એક પણ નહીં એટલે કે આમાંથી એક પણ એવી લાયકાત નથી જે ગુજરાત વિધાન એટલે કે સોરી વિધાનસભાની કોઈપણ રાજ્યના વિધાનસભાની ચૂંટણી લડવા માટેની લાયકાત છે એટલે કે તેના માટે આ ત્રણે ત્રણ વસ્તુ જરૂરી છે જો વિધાનસભાની ચૂંટણી લડવી હોય તો કે શું શું જરૂરી છે તો કે જે તે રાજ્યના વતની હોવો જોઈએ તેમની ઉંમર ઓછામાં ઓછી પચીસ વર્ષ હોવી જોઈએ અને ભારતનો નાગરિક હોવો જોઈએ એટલે કે ત્રણે ત્રણ વસ્તુ હોય તો જ તે વિધાનસભાની ચૂંટણી લડી શકે ત્યારબાદ પ્રશ્ન નંબર એસી જોઈએ કે રાષ્ટ્રપતિ રાજ્યપાલની નિમણૂક પામેલા કોની સલાહ લે છે તો જે રાષ્ટ્રપતિ હોય છે તે રાજ્યપાલની નિમણૂક પહેલાં કોની સલાહ લે છે તો તેની અંદર મિત્રો જવાબ આવશે સંબંધિત રાજ્યના મુખ્યમંત્રીની પ્રશ્ન નંબર એકે છે કે યુ કેન બીકમ સ્કિલફુલ ખાલી જગ્યા સમથિંગ ઇફ યુ વર્ક ઓન એટ તો તેની અંદર જવાબ આવશે એટ પ્રશ્ન નંબર બ્યાસી કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ કયા વર્ષથી અમલમાં આવેલો છે તો આવશે પ્રશ્ન નંબર કે કોમ્પ્યુટર ફરીથી ચાલુ કરવા માટે નીચેનામાંથી કઈ સંયોજન કી વપરાય છે તો તેની અંદર મિત્રો જવાબ આવશે કંટ્રોલ અલ્ટર ડિલીટ કંટ્રોલ અલ્ટર ડિલીટ જે કરવાથી કોમ્પ્યુટર ફરીથી એટલે કે ફરીથી ચાલુ થાય એટલે કે રિસ્ટાર્ટ થાય છે પ્રશ્ન નંબર ચોર્યાસી કે મુફલિસ જે છે જે શબ્દ છે મુફલિસ તે મુફલિસ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો તો મુફલિસનો સમાનાર્થી થશે ગરીબ પ્રશ્ન નંબર પંચ્યાસી કે પડતા પહેલાં જ તેના પ્રાણ નીકળી ગયા આમાં અલંકાર ઓળખાવો તો આમાં કયો અલંકાર બનશે તો તેમાં જવો છે અતિશયોગથી અલંકાર પ્રશ્ન નંબર છ્યાસી કે મનુષ્યના શરીરમાં ખોરાક કયા સ્વરૂપે સંગ્રહિત થાય છે તો તેમાં જવો છે ગ્લાયકોઝ તરીકે ચાર દેશમાં નીચેનામાંથી કયા દેશનો સમાવેશ થતો નથી તો તેની અંદર જવાબ આવશે જાપાન જાપાન સમાવેશ થતો નથી પ્રશ્ન નંબર અઠ્યાસી કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અન્ય રાજ્ય સરકારો વચ્ચેના સંદેશા વ્યવહારમાં મુખ્ય ચેનલ તરીકે કોણ કામ કરે છે એટલે કે કેન્દ્ર સરકાર સરકાર હોય હોય અને અન્ય અન્ય રાજ્યોના જે જે રાજ્યની છે તે વચ્ચેના સંદેશા વ્યવહાર તરીકે મુખ્ય ચેનલ તરીકે કોણ કામ કરે છે તો તેમાં જવું છે મુખ્ય સચિવ ત્યારબાદ પ્રશ્ન નંબર નેવ્યાસી જોઈએ કે પ્રલય જે શબ્દ છે તે પ્રલય શબ્દનો વિરોધાર્થી શબ્દ આપો તો પ્રલયનો વિરોધી થશે સર્જન તે ત્યારબાદ પ્રશ્ન નંબર નેવું કે ગુજરાતમાં સર્વપ્રથમ દરિયાઈ લડાયક કાફલો તૈયાર કરનાર સુલતાન કોણ હતો તો તે સુલતાનનું નામ છે અહમદ શાહ પ્રથમ પ્રશ્ન નંબર એકાણું જોઈએ કે એમ એસ એમ એસ વર્ડમાં લખાણના ફોન્ટને મોટા કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે તો તેમાં જવાબ કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ ગેટર ધેન એટલે કે ઓપ્શન ડી ત્યારબાદ પ્રશ્ન નંબર બાણું કે એક કિલ્લામાં પાસઠ દિવસોનું ભોજન છે જો દસ દિવસ પછી વધુ ચારસો માણસો આવી જાય છે તો ભોજન પચાસ દિવસ ચાલે છે તો તો કિલ્લામાં કેટલા માણસો હશે તો તે કિલ્લામાં ટોટલ કેટલા માણસો હશે તો તેમાં જ આવશે ચાર હજાર માણસો ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ કે એક ઓંશ બરાબર કેટલા ગ્રામ થાય તો એક ઓંશ બરાબર કેટલા ગ્રામ થાય તો તેમાં જ આવશે અઠ્યાવીસ પોઈન્ટ પાંત્રીસ ગ્રામ

થાય તો તેમાં જવાશે આઠ હજાર એકસો ને બાણું બિટ્સ પ્રશ્ન નંબર સત્તાણું કે પંચાયતો બાબતની જોગવાઈ ભારતના બંધારણના કયા ભાગમાં દર્શાવવામાં આવેલી છે તો તેમાં જવાબ આવશે ભાગ નંબર નવ પ્રશ્ન નંબર થયું છે તેઓ ક્યાં ક્ષેત્ર સાથે આ ત્રણે ત્રણ સાથે સંકળાયેલા છે તેથી તેમાં જવાબ આવશે ઓપ્શન ડી એટલે કે આપેલ તમામ ત્યારબાદ પ્રશ્ન નંબર નવ્વાણું કે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના સભ્યોની નિમણૂક કોણ કરે છે તો તેમાં જવાબ આવશે રાષ્ટ્રપતિ ત્યારબાદ આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન કે ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન બુક ડે તરીકે કયા દિવસને ઉજવવામાં આવે છે તો તેમાં જવાબ આવશે બે એપ્રિલ તો મિત્રો આ આપણે જે બિન સચિવાલય પેપર નંબર દસ જોયું તો મિત્રો જો તમને આ પેપર પસંદ આવ્યું હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરી દો અને અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલા બે લાઇકનને ક્લિક કરી દો તો મિત્રો અને આ જે વિડી આ વિડીયો જે છે એટલે કે આ પ્રેક્ટિસ પેપર છે તેની પીડીએફ ફાઇલ મેળવવા માટે નીચે મિત્રો વોટ્સએપ ગ્રુપની લિંક છે અને ટેલિગ્રામ લિંકની ટેલિગ્રામ ચેનલની લિંક પણ આપેલી છે તો તેમાં તમે કોઈપણમાં જોડાઈ શકો છો જેની અંદર તમને આ વિડીયોની પીડીએફ મળી જશે તો મિત્રો આ વિડીયો આપણે અહીંયા હવે પૂરો કરીએ છીએ જય હિન્દ વંદે માતરમ